गुजरात राज्य व्यायाम अने कला संघ द्वारा मांडवी प्रांत कचेरी खाते आवेदन पत्र आप्यु। प्राथमिक माध्यमिक अने उत्तर माध्यमिक શાળાના શારીરિક અને કલા શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી હતી। રાજ્યમાં હાલ શિક્ષણ વિભાગમાં ભરતીનો મુદ્દો ચાલી રહ્યો છે, જેના પડકા સુરત જિલ્લામાં પણ પડ્યા છે। કારણ સને 2009 બાદ વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી। રાઇટ ટુ એજ્યુકેશન મુજબ દરેક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં કેન્દ્રીય શિક્ષણ નીતિ મુજબ શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી। નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આ વિષયોનો સમાવવામાં આવ્યા છે, છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિવેડો લવાયો નથી, જેથી આજે માંડવી ખાતે જે શિક્ષકો એટીડી પૂરું કર્યું છે એવા બેરોજગાર યુવાનોએ માંડવી પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું। સમગ્ર મામલે રાજ્યના વ્યાયામ અને કલા સંઘ દ્વારા કાયમી ભરતી અંગે રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા મહેકમનું બહાનું બતાવી કોઈ નિવેડો લાવી શક્યા નથી। ધર્મેશ પટેલ, ZSTV, માંડવી। વ્યાયામ અને કલા સંઘ ગુજરાત દ્વારા એટીડી અને સીપીડીની જે લોકો ભરતી નથી કરતા, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી ફરજિયાત કરવામાં આવે એ બાબતે માંડવી તાલુકાના એટીડી જે પૂરું કર્યો હોય એવા બેરોજગાર યુવાનો દ્વારા આજે માંડવી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં કહેવામાં આવ્યું છે કે આરટીઈ દ્વારા દરેક શાળાની અંદર વ્યાયામ શિક્ષક અને કલાના શિક્ષક એ ફરજિયાત મૂકવાના હોય છે, છતાં પણ ગુજરાત રાજ્યની સરકાર એ ભરતી કરતી નથી। આ લડત આ યુનિયન દ્વારા 2009થી ચલાવવામાં આવે છે, તો પણ સરકાર એને કાને ધરતી નથી। એક તરફ સરકાર ખેલ મહાકુંભ અને એના બધા તાઇફાઓ પાછળ પૈસાઓ ખર્ચે છે, અને બીજી તરફ વ્યાયામ અને એના શિક્ષકો જ પ્રાથમિક શાળાઓમાં નથી, તો બાળકો ક્યાંથી આના તરફ આગળ વધશે? કલાની રુચિ એ લોકો ક્યાંથી લાવશે? એક તરફ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, અને બીજી તરફ આ હકીકત છે કે 2009થી આ લોકોની કોઈ ભરતી કરી નથી। યુવાનો એમાં કોલેજ કરીને પણ બેરોજગાર છે, એમનું ઘર નહીં ચલાવી શકતા। એને લઈને આજે આ ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં આજે આવેદનપત્ર આપવાનું રાખવામાં આવેલું હતું, તેના થકી માંડવી તાલુકાના યુવાનો અને યુવતીઓ દ્વારા પ્રાંત સાહેબને રૂબરૂ જઈ આની અમે વિગત આપી છે, આવેદનપત્ર આપ્યું છે, અને અમારી આ લાગણી ટૂંક જ સમયમાં નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આ બેરોજગાર યુવાનો સાથે